राजकोट जिल्લાના ધોરાજી તાલુકામાં મોટી પરબડીનો વિદ્યાર્થી અજય બાબરિયા યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે ઓપરેશન ગંગા દ્વારા યુક્રેનથી ધોરાજી ઘર વાપસી કરી. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુક્રેનમાં હજારોની સંખ્યામાં ભારત દેશના એમબીબીએસમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. એક બાજુ રશિયા દ્વારા હુમલો કરતા યુક્રેનની પરિસ્થિતિ ખૂબ દયનીય હાલત થઈ ગયેલ. યુક્રેનથી અન્ય દેશોમાં શરણ લેવા માટે લાખોની સંખ્યામાં લોકો અન્ય દેશોમાં આશરો લઈ રહ્યા છે. ત્યારે ભારત દેશના અલગ અલગ રાજ્યના વિદ્યાર્થી અભ્યાસ માટે યુક્રેન ગયેલ હોય તેની ચિંતાઓમાં વધી ગઈ હતી અને તેમના પરિવારજનો પણ ચિંતિત થઈ ગયેલા. ત્યારે ભારત સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓની વહારે આવી અને ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા મિશન હાથ ધરવામાં આવેલ, જેમાં યુક્રેન દેશોના અલગ અલગ વિસ્તારમાં એમબીબીએસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ઘર વાપસી કરવામાં આવેલ, જે અંતર્ગત ભારત દેશના વિદ્યાર્થીઓને હેમખેમ પરત ફરવા દેશમાં વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા દ્વારા ઘર વાપસી કરવામાં આવેલ. ત્યારે યુક્રેનની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય અને યુક્રેન દેશમાંથી વિદ્યાર્થીઓ અન્ય સરહદ સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓએ ભારે હાલાકી વેઠીને સુરક્ષિત બોર્ડર પહોંચી ગયા હતા. તેમનો એક વિદ્યાર્થી ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામનો વિદ્યાર્થી અજય બાબરિયાને ઓપરેશન ગંગા હેઠળ હેમખેમ પોતાના વતન વાપસી કરવામાં આવેલ. આ વિદ્યાર્થી ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં 4 વર્ષથી અભ્યાસ કરતા હતા, જેમાં બસ દ્વારા રોમાનિયા પહોંચી યુક્રેનની સરહદ ઉપર 3 દિવસ રોકાયા. સરહદ ઉપર ખાવા પીવાની કોઈ સુવિધા ન હતી. ભારે યાતના ભોગવી ઓપરેશન ગંગા હેઠળ પરત પહોંચ્યા. ભારત સરકારનો આભાર અને અજય બાબરિયાએ પોતાના વતન પરત ફરતા પરિવારજનો અને ગામલોકોએ સન્માન કર્યું હતું. મોટી પરબડીમાં આવેલા ખોડિયાર માતાજી મંદિરે માતાજીના દર્શન કર્યા બાદ પરિવારજનોએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ ધીરુભાઈ બાબરિયા, મોટી પરબડીના બાબરિયા પરિવારના આગેવાન છીએ. અમારા બાબરિયા પરિવારનો દીકરો યુકે હતો મેડિકલમાં અને એમને બહુ કઠિન પરિસ્થિતિમાંથી સરકાર અહીંયા પાછો મોકલો એ બદલ સરકારના અમે ખૂબ ખૂબ આભારી છીએ. સરકાર આવું કામ હંમેશ કર્યા કરે. મોદી સાહેબે આ ખૂબ સારું અભિયાન, ગંગા અભિયાન ચાલુ કર્યું એ બદલ મોદી સરકારનો અમે આભાર માનીએ છીએ. અને છોકરો અમારો એમ કે પાછો કાંઈ તકલીફ પડી નથી, ત્યાં બહુ તકલીફ પડી એટલે અને જે પાછો લેવા એ બદલ અમે મોદી સરકારનો આભાર માનીએ છીએ. આજે તમારો ભત્રીજો છે તે અહીં મોટી પરબડી ખાતે વતન ખાતે પોતાના ઘરે પરત આવ્યો છે, તમને કેવો અનુભવ? આજે યુક્રેનમાં છે તે યુદ્ધ ચાલી રહ્યો હતો ત્યારે અજય ત્યાં હતો ત્યારે તમને કેવો લાગતો હતો? આજે સરકાર દ્વારા છે તે ઓપરેશન ગંગા હેઠળ છે તે અજયને અહીં સહી સલામત રીતે ઘરે પહોંચાડવામાં સરકારને આ બાબતે આપશો? અમારું નામ બાબરિયા અજય જયંતિભાઈ. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ તમને અહીંયા વતન પરત કરવામાં આવ્યો, કેવો અનુભવ કેવો રહ્યો તમારો? મારો અનુભવ બહુ સારો રહ્યો છે. રોમાનિયાની બોર્ડર પાર કર્યા પછી ઇન્ડિયન એમ્બેસી અને ઇન્ડિયન સરકારે બહુ સુવિધા આપેલી છે. બાળકોને ત્યાંથી ટ્રાન્સપોર્ટ, જમવાની અને રહેવાની બધી સુવિધા કરેલી છે. ઘર સુધી આપણને ટ્રાન્સપોર્ટ ફ્રીમાં આપેલું છે, એટલે મોદી સરકાર અને આપણી ભારત સરકારનો આભાર માનીશ એ બદલ. રશિયા અને યુક્રેન વચ્ચે જે અત્યારે યુદ્ધ ચાલ્યું છે ત્યાં તમે કેવી પરિસ્થિતિમાંથી ગુજર્યા હતા? જે પરિસ્થિતિ છે તે બહુ દુઃખમય છે. ત્યાંના લોકોની બહુ ભીડ છે, બધા ઘર મૂકીને જાય છે, પોતાની કારમાં જે સામાન આવે તે લઈને ભાગે છે. સ્ટુડન્ટ પણ પોતાનો જે એક બેગ પોતાના ડોક્યુમેન્ટ લઈને ભાગવા માંડે છે. જમવાનો કે કોઈ સુવિધા છે નહીં. ત્યાં બોર્ડર ઉપર ઠંડી છે, -5 ડિગ્રીમાં લોકો 5-7 દિવસ રહે છે અને આ બહુ દુઃખમય પરિસ્થિતિ છે જે ન થવી જોઈએ આવી બીજી વખત. બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ.